हेलो फ्रेंड्स, वेलकम टू पिंजल शेल्स जैन रेसिपीज। आज हूँ आवी छु एक चाइनीज रेसिपी साथ, जे नाना थी लईने मोटानी बधानी फेवरेट होय छे, जेनुं नाम छे वेज मंचूरियन ग्रेवी विथ फ्राइड राइस। चलो हवे आपणे फर्स्ट ऑफ ऑल आपणा इंग्रेडिएंट्स जोई लईए। हवे फर्स्ट ऑफ ऑल आपणे मंचूरियन बनावा माटे अहींया मैं एक कोबीजने छीणीने एनुं पाणी नितारीने लीधुं छे। आपणुं कोबीज आवुं होवुं जोईए, बहु पाणी पाणी वाळुं नहीं होवुं जोईए, जेथी आपणा बॉल्स ઈઝીલી વળશે। ઝીણું સમારેલું કેપ્સિકમ, ચોખાનો લોટ, ઘઉંનો લોટ, કોર્નફ્લોર, લાંબુ પતલું કેપ્સિકમ, ફણસી, ગ્રીન મરચાં, મરી પાવડર, કોથમીર, ગ્રીન મરચાંની પેસ્ટ, સોલ્ટ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ, વિનેગર, પતલું સમારેલું કેબેજ, ઓઇલ અને ફ્રાઈડ રાઈસ માટે અહીંયા મેં 2 કપ જેટલા રાઈસ સ્ટીમ કરીને રેડી રાખ્યા છે। હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે મંચુરિયન રેડી કરશું। હવે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા કોબીજની અંદર આપણે 1/4 કપ જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરશું। કેપ્સિકમ એડ કર્યા પછી એની અંદર આપણે 4 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ એડ કરશું। યુઝ્યુઅલી લોકો આની અંદર મેંદો એડ કરતા હોય છે, પણ આજે આપણે ઘઉંનો લોટ એડ કરીને બનાવશું। પછી 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરશું, જેથી આપણા મંચુરિયન ક્રિસ્પી બનશે। 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરશું। 1 ટીસ્પૂન જેટલો સોલ્ટ એડ કરશું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। 1 ટેબલસ્પૂન જેટલું ગ્રીન મરચાંની પેસ્ટ એડ કરશું। 1 ટીસ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસ એડ કરશું। 1 ટીસ્પૂન જેટલો રેડ ચીલી સોસ એડ કરશું। 1 ટીસ્પૂન જેટલો સોયા સોસ એડ કરશું। હવે આપણા બધા સોસીસ એડ થઈ ગયા છે, હવે આપણે એને પ્રોપરલી મિક્સ કરશું। તમે જોઈ શકો છો આ મંચુરિયનનો ડો આપણો રેડી થઈ ગયો છે। આ ત્યારે જ પોસિબલ હોય છે જ્યારે આપણે મંચુરિયનમાં પાણી બરાબર નિતારીએ છે। હવે આપણે આનામાંથી નાના નાના બોલ્સ રેડી કરશું। હવે આપણા આ મંચુરિયન બોલ્સ રેડી છે, હવે આપણે એને ડીપ ફ્રાય કરશું। અહીંયા મારું તેલ ગરમ થઈ ગયું છે, હવે એની અંદર આપણે 1 બાય 1 બોલ્સ ડીપ ફ્રાય કરશું। હવે આપણા મંચુરિયન આ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે। આપણા મંચુરિયન બોલ્સ તળાઈને રેડી છે, હવે આપણે એને સ્ટર ફ્રાય કરશું। એની માટે અહીંયા મેં એક કઢાઈ લીધી છે, એની અંદર હું 5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશ। હવે અહીંયા આ પેનમાં આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે, હવે એની અંદર 1/4 કપ જેટલા કેપ્સિકમ એડ કરશું, પછી એની અંદર 1/2 બાઉલ જેટલું કેબેજ એડ કરશું, પછી આને હવે શેલો ફ્રાય કરશું। એની અંદર 1/2 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરશું, 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરશું, 1 ટીસ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસ એડ, 1 ટીસ્પૂન જેટલો રેડ ચીલી સોસ એડ કરશું, 1 ટીસ્પૂન જેટલો સોયા સોસ એડ કરશું। હવે આ બધા સોસીસને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું। હવે આપણે આ વેજીટેબલ્સની અંદર આપણા રેડી કરેલા મંચુરિયન બોલ્સ એડ કરશું। હવે આપણે પ્રોપરલી બધું મિક્સ કરી લઈશું। હવે આપણા મંચુરિયન રેડી છે, હવે આપણે એની ગ્રેવી રેડી કરશું। ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા હું 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશ। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર અહીંયા મેં 2 ઝીણા લીલા મરચાં સમારીને લીધા છે। હવે એની અંદર 1/4 કપ કેપ્સિકમ એડ કરીશ, એની અંદર 1/2 કપ જેટલી કેબેજ એડ કરશું, 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરશું, 1/2 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરશું, 1 ટીસ્પૂન જેટલો સોયા સોસ એડ કરશું, 1 ટીસ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસ એડ કરશું, 1 ટીસ્પૂન જેટલો રેડ ચીલી સોસ એડ કરશું। હવે આ બધા સોસીસને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું। હવે આપણે એની અંદર 2 ગ્લાસનું જેટલું પાણી એડ કરશું, મેં આ ગ્લાસનું માપ લીધું છે। હવે આપણે આ ગ્રેવી બોઇલ આવે ત્યાં સુધી થવા દેશું, પછી આપણે એની અંદર કોર્નફ્લોરની સ્લરી એડ કરશું। હવે અહીંયા મેં 1 બાઉલમાં 1 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે, હવે એની અંદર હું 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશ। હવે આપણે આ કોર્નફ્લોરની સ્લરી રેડી છે, હવે આપણી ગ્રેવીમાં બોઇલ આવે પછી આપણે આ સ્લરી એડ કરશું।
હવે આપણી ગ્રેવી બોઇલ થઈ ગઈ છે, હવે એની અંદર આપણી રેડી કરેલી આપણે સ્લરી એડ કરશું કોર્નફ્લોરની, પછી એને પ્રોપરલી મિક્સ કરશું. હવે સ્લરી એડ કર્યા પછી ખાલી 2 મિનિટ એને બોઇલ થવા દેશું, પછી આપણે આપણી ગેસની ફ્લેમ બંધ કરી દેશું. આપણી આ ગ્રેવી રેડી છે. હવે આપણે ફ્રાઈડ રાઈસ રેડી કરશું. એના માટે અહીંયા આપણે એક પેનમાં 6 થી 7 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે 3 ટેબલસ્પૂન જેટલી ફણસી એડ કરશું. તેની અંદર નાનો 1 બાઉલ લાંબા પતલા કેપ્સિકમ એડ કરશું. પછી આપણે આને પ્રોપરલી મિક્સ કરશું. હવે એની અંદર 1 કપ જેટલું કેબેજ એડ કરશું. 1 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરશું. 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરશું. 1 ટેબલસ્પૂન જેટલું ગ્રીન ચીલી સોસ એડ કરશું. 1 ટેબલસ્પૂન જેટલો રેડ ચીલી સોસ એડ કરશું. 1 ટેબલસ્પૂન જેટલો સોયા સોસ એડ કરશું. હવે આપણે આ બધા સોસીસ પ્રોપરલી મિક્સ કરશું. હવે એની અંદર રેડી કરેલો આપણો 2 કપ જેટલા રાઈસ એડ કરશું. હવે આપણા આ ફ્રાઈડ રાઈસ રેડી છે. હવે આપણે સર્વ કરશું એને. હવે આપણા આ મંચુરિયન ગ્રેવી વિથ ફ્રાઈડ રાઈસ રેડી છે. આ મંચુરિયન બોલ્સ આપણે સર્વ કરવાના 15 મિનિટ્સ પહેલાં જ મંચુરિયન બોલ્સ ગ્રેવીમાં એડ કરશું, જેથી સોફ્ટ બનશે. આ મંચુરિયન ગ્રેવી અને ફ્રાઈડ રાઈસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમને મારો આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ઓન માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ.